જય માતાજી બધાને. જો સવારના વાગી ગયા છે 8:30 અને આપણે છોડી દીધા છે ઢોરા, કારણ કે કાલે તે એવો એવો સાંજે વરસાદ આવ્યો હતો થોડો થોડો, એટલે અત્યારમાં નીંદે એવું છે નહીં. જો સાહા પીર્યા છે નીંદવાના, તો નીંદે એવું છે નહીં અત્યારમાં. હમણાં થોડોક પવન આવે ને તડકો થોડોક, અત્યારે તડકો નથી, અહીંયા વાદળા આડા છે, થોડોક તડકો નીકળે અને નીંદે એવું થાય ત્યારે નીંદ છું. અત્યારમાં ઘડીક ઢોરા સાઈડ નાખી, ત્યાં ઢોરે ધરે રે અને પછી નીંદવાવીએ જઈશું, કારણ કે માણાને ખડ થઈ ગયું છે. એ તો જો અત્યારે નીંદે જ છે, જો નીંદે એવું નથી તો એ લીલે હુકે, નીંદે જ છે કારણ કે ખડ થઈ ગયો હોય એટલે પછી નીંદવું તો પડે. તે અમારે તે ઉલીવાળીએ ખડ થઈ જ ગયું છે, પણ અમે અહીંયા દાળિયા કરવી ને પછી નીંદવાનું છે. ત્યાં પહેલાં અહીંયા નીંદી નાખ્યું થોડુંક અને પછી અહીંયા નીંદવા જઈશું. તો હાલો અત્યારે ઢોરા સાર્યું છે અને પછી હમણાં બાંધી નીંદવા જઈશું. જો હવે વાગી ગયા છે 11:30 અને આપણે આવી ગયા છીએ નીંદવા. જુઓ આ દાતરડી અને આ ખરપડી જેવું એને ઘરે નીંદવી છે. જો કાલ નહીં પણ પમદી નીંદ્યું હતું એને કરીને, તો જો ખડ બધે એમનામ ઊભું રહ્યું છે જો, કારણ કે નીંદ્યું ને પછી તરત વરસાદ આવ્યો એટલે ખડ એમનામ ઊભું રહ્યું, જીવતું થયું. તો અમે જો આવું કરું છું, બધું ખડ બહાર કાઢી નાખું છું. જો એવી રીતે જેટલું નીંદાય એટલું, પણ આવી રીતે નીંદવું છે એટલે સામા કપામાં સામા ખડ ન થાય, વખડ આમ થાય તો આમાં હાઈથી હાલી જાય છે, પણ આમાં જો ખડ થાય તો પછી નીંદવું પડે એટલે અહીંથી આમ બહાર જ કાઢી નાખું. જો આમ કર્યું ના એટલે બધું બહાર જ ખડ વી આવે છે. તો હાલો આપણે મનવી નીંદવાની, એમાં એવું છે જો બધી બાજુ વરસાદ ચડ્યો છે, જો ચારેય બાજુ આમ અંધારા જેવું લાગે છે. જોઈ જાઓ ક્યાંય તમને આમ સવાર પડ્યો હોય એવું લાગે, પણ વાગ્યા છે 11:30. તો હાલો હવે મનવી નીંદવા, તો નીંદાય છે વિડીયો બનાવીએ જ નીંદાય છે નહીં, તો હાલો મનવી નીંદવા. જો અત્યારે વાગી ગયા છે 12:49 થયા છે એટલે 1 વાગવા આવ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે ચારે બાજુ આમ એમ લાગશે અહીંયા જ વાદળ પડશે, અહીંયા જ પડશે એવું બધું આમ અંધારા જેવું થઈ ગયું છે. આમ જો ફોનમાં તે હરકત દેખાતો નહીં, વિડીયોમાં તે અને આમ વરસાદ પડતો હોય એવું હોતા લાગે છે. જો પણ એ ધુમેર જેવું છે અને આમ વરસાદય હોય કંઈ ખબર નહીં, પણ બધી બાજુ એવું લાગે છે, આપણે જ્યાં હોય અહીંયા નહીં લાગતું એટલે. અને આમ વરસાદય હોય એવું લાગે છે, ખરેખરનો આવતો હોય એવું લાગે છે. જો આજ તો ફૂલમ ફૂલ વરસાદ આવશે એવું લાગે છે, જોઈએ હું થાય. અને હા વરસાદ જ આવે છે, જો ગાજ તો આવે છે. હવે આપણે જઈ ગીરે હાલો તારા, જો ખરેખર ના આવો મીનો છે. જોરદાર વરસાદ આવે છે અને કડાકા ભડાકા ખરેખરનું થાય છે. જોયું કેટલાક વરસાદ આવે આમ બધી કોઈ ખરેખરનો વરસાદ આવે એવું થઈ ગયું છે અને આવે મીનો છે, જોયું કેટલાક આવે છે. જો અત્યારે વાગ્યા છે 2:30 અને ધોધમાર વરસાદ આવ્યો ને અત્યારે થોડોક શાંત થયો છે, વાદળ તો બધે કાળા ઘૂમ જ છે. આ બાજુ થોડુંક ઉઘાડ થયું છે પણ ખરેખરનો વરસાદ આવ્યો. જો અહીંથી ઓલી ખાડ જો ઓલાકણીથી અહીંયા સુધી બધું ભરાઈ ગયું અને ઢોરાય તે પલ્લે છે. જો વરસાદ આવ્યો એમાં
અહીંયા બાંધવાના હતા પણ વરસાદ ફૂલ આવતો તે થોડીક પડ્યા. હવે અત્યારે ખાણ ખવડાવવા દીધું છે અને પછી અહીંયા અંદર બદલાવી અને નીર નાખવાય ને છે. તો જો ખરેખરનો વરસાદ આવી ગયો છે અને પડામાં તે જોવો તમે પાણી ભરાણ હશે થોડા થોડા. હજી પહેલાં એકવાર વરસાદ આવ્યો દિન જેવા તો નહીં ભરાણા, પણ વરસાદ ખરેખરનો આવ્યો હતો ને હજી આવશે એવું લાગે છે જો, કારણ કે બધે આમ વાદળ તો ખરેખરનું છે તે જોઈ આવે છે કે નહીં થતો. અને 2:30 વાગ્યા તો હોય તે હજી એમ જ લાગે છે સાંજ પડી ગઈ છે, પણ હજી 2:30 વાગ્યા છે. તો હજી જો વરસાદ પાછો ટપક ટપક ચાલુ છે જ તે, પણ જોઈએ કેવો વરસાદ આવે છે. જુઓ અમે પાછો વરસાદ આવવા મહિનો છે અને હવે પડી ગઈ છે સાંજ. તો હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરવી. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર બતાવજો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળશું કાલે આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.